ओबीसी हक अधिकारी जागृति अभियान अंतर्गत मांगण मुजब बंधारण आर्टिकल 16(4) मुजब ओबीसी ने तमाम जगह वस्ती मुजब नौकरी हिस्सो मळव जो खानगी कंपनी में ओबीसी ने 52% नौकरी मौखिक इंटरव्यू प्रथा में खुलेआम जातिवाद चालतो हो जातिवाद अटकावा मौखिक इंटरव्यू प्रथा सदंतर बंद थव जो खानगी कॉलेज में अभ्यास प्रकार एससी एसटी फी भर माफी आप मतलब फ्री शिप कार्ड आप रीते ओबीसी ने फी माफी फ्री शिप कार्ड आप मंडल कमिशन की वस्ती गणतरी सहित तमाम भलामणों लागू करवामां आवे वधुमां वधु अग्रणीओ द्वारा जणाववामां आव्युं छे के ओबीसी हक अधिकारी जागृत अभियान संगठनना नामे ओबीसी समाजना बुद्धिजीवीओ एकठा थया छे अने नक्की कर्युं छे हवे कोईपण हिसाबे ओबीसीनो हिस्सो बचावो अने हड़प करेलो नौकरीनो हिस्सो खाली करावी ओबीसीने अपाववो आ संगठन आखा गुजरातना ओबीसीना युवान अने बुद्धिजीवीओने जागृत करी रह्युं छे हवे कोईपण भोगे ओबीसीना भागनो हिस्सो खावा देवामां आवशे नहीं जे नौकरीओ ओबीसीना नामने रिजर्व छे ते नौकरीओ ओबीसीने योग्य उम्मेदवार नथी मळतो तेवा नाटको करी अन्य समाज द्वारा भरी देवामां आव्या छे ज्यां सुधी ओबीसीना आर्टिकल 16(4) मुजब तमाम नौकरीओमां 52% हिस्सो नहीं मळे त्यां सुधी आंदोलन चालू रहेशे धीमे धीमे आखा गुजरातमां चालू करवामां आवशे तेम पण जणાવવામાં આવ્યું હતું ओबीसी हक अधिकार जागृति अभियान हेतुओ शुं छे जय भारत जय संविधान हुं धर्मसिंह दापा અને ઓબીસી અગ્રતિકાર જાગૃત અભિયાનનો રાષ્ટ્રપ્રમુખ છું આજે ઓબીસી અગ્રતિકાર જાગૃત અભિયાનનો મુખ્ય હેતુ છે કે ઓબીસીના જે 16(4) કલમ મુજબ વસ્તીના પ્રમાણમાં દરેક જગ્યાએ હિસ્સો હોવો જોઈએ એ આઝાદ થયાના 75 વર્ષ પછી પણ જે ઓબીસીને દરેક જગ્યાએ કલેક્ટર આઈજી એસપી જજ ટીડીઓ મામલતદાર હોવો જોઈએ એ નથી એને 54% લેખે એટલે આ હિસ્સો અભાવ નીકળશે અને જે 1953માં જે ઓબીસીની વસ્તી ગણતરી 52.5% થઈ છે હાલ અમારી માંગણી દરેક જગ્યાએ 52.5% લેખે અમારો હિસ્સો હોવો જોઈએ બિહારમાં જેમ જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ એમ ગુજરાતમાં થવી જોઈએ તમારો શું અભિપ્રાય છે જે તેજસ્વી યાદવ અને નીતિશકુમારે જે આઝાદ થયાના ઇતિહાસ પછી જે બહાદુરીનું કામ કર્યું છે એને હું સેલ્યુટ કરું છું એ આજ સુધી આખા ભારતમાં દરેકની વસ્તી ગણતરી થતી રહી કૂતરાની થાય બિલાડાની થાય પશુ પંખીની થાય ટોટલીની થતી હતી પણ જે કપટી લોકો હતા એ લોકોને ખબર હતી કે જો ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે તો વસ્તીના પ્રમાણમાં એના ડૉક્ટર બનાવવામાં આવે વસ્તીના પ્રમાણમાં એના કલેક્ટર બનાવવા પડે વસ્તીના પ્રમાણમાં પ્રોફેસરો બનાવવા પડે વસ્તીના પ્રમાણમાં મામલદાર બનાવવા પડે વસ્તીના પ્રમાણે ટીડીઓ બનાવવા પડે એમ અલગ બધી જગ્યાએ વસ્તીના પ્રમાણમાં બાબા સાહેબે સંવિધાનમાં જોગવાઈ કરેલી છે કે આ દેશમાં જેની વસ્તી એના પ્રમાણે દરેકને હિસ્સો આપવો જેથી કોઈ ઝઘડા ન થાય પણ કપટી લોકો શાસકોએ એની કપટી લીલાથી માત્ર ને માત્ર ઓબીસી સાથે વર્ષોથી એટલો બધો અન્યાય કર્યો છે એ અન્યાયની સામે લડવા માટે જે પૂરી તાકાતથી જે તેજસ્વી યાદવ અને નીતિશકુમારે જે વસ્તી ગણતરીનું પગલું ભર્યું છે એ જોરદાર કર્યું છે અને ત્યાંથી જ જે ઓબીસીના આંકડા આવ્યા છે એસસી એસટીના આંકડા આવ્યા છે એના પ્રમાણે આખા દેશમાં જે વસ્તી ગણતરીનો તેજ પવન ચાલી રહ્યો છે એ તેજ ફૂંકાઈ રહેલા પવનમાં જે વસ્તી ગણતરીના વિરોધીઓને આ સબક શીખવાનો છે કે આ દેશમાં ભાઈચારાનું નિર્માણ કરવું હોય તો દરેક વ્યક્તિને દરેક જાતિને એના વસ્તી પ્રમાણનો હિસ્સો મળવો જોઈએ મળવો જોઈએ પણ અમે જે કપટી લોકો છે એને કહેવા માગીએ છીએ કે તમે સુધરી જાઓ કોઈના બાપના એકનો દેશ નથી જે ઓબીસી એસસી એસટી માઇનોરિટી છે એને તમામ છોકરાઓ તમામ દીકરાઓ પોતાના વાલીઓ પેટે પાટા ભાણીને કાળી મજૂરી કરીને ભણાવી રહ્યા છે એટલે આ હિસ્સો મળવો જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં પણ જે ભાજપા સરકાર આજે 30-30 વર્ષથી શાસન કરે છે અને ઓબીસીના હિસાબે તેમની સરકાર બને છે તો ખરેખર જો તમને ઓબીસીને જ સમર્થક હોય અને મોદી સાહેબ એમ કે હું ઓબીસી છું તો મોદી સાહેબને કહેવા માગું છું અને ભાજપા સરકારને કહેવા માગું છું કે જે બિહારમાં જે તેજસ્વી યાદવ ને નીતિશકુમારે હિંમતભર્યું કામ કર્યું છે એ પણ તમે અહીંયા હિંમત દેખાવો નકર તમને અમને ખબર છે તમે કેવા હિંમતવાળા છો એટલે ગુજરાતમાં પણ દરેક વસ્તી ગણતરી થાવી જોઈએ એના માટે અમે કાંઈ પણ કરવા તૈયાર છીએ અને આખા ગુજરાતમાં જે આ ઓબીસીનો રથ જાગૃત કરવા નીકળ્યો છે એટલે પહેલાં તળાજા ગયા હતા મહુવા ગયા હતા જાફરાબાદ ગયા હતા
અને સાવરકુંડલા રથ લઈને ગયા હતા અને અમરેલી તાલુકાનો જે ધારી તાલુકો છે જિલ્લાનો ત્યાં પણ ગયા હતા. આજે અમે બરોડા થઈને આજે શહેરામાં આવ્યા છીએ અને શહેરામાં પણ જે ઓબીસીના આગેવાનો છે એની મુલાકાત કરશું. આવનાર સમયમાં તમે રાજ્યમાં ઓબીસી જાગૃતિ માટે બીજું શું આયોજન કર્યું છે? આગામી સમયમાં જે ઓબીસીનું જે આયોજન કરવામાં આવ્યું છે તો ઓબીસીમાં આવેલા તમામ લોકોને સાહેબ કોંગ્રેસમાં કામ કરતા હોય, સાહેબ ભાજપમાં કામ કરતા હોય, સાહેબ આમ આદમી પાર્ટીમાં કામ કરતા હોય, તમામ સૂટાઈ ગયેલા ધારાસભ્યને, સૂટાઈ ગયેલા સાંસદોને અને આગેવાનોને મળશું અને પામે ન્યાજ જ કહેશું કે આ અધિકારો માટે અવાજ ઉઠાવો. તમારા દીકરી દીકરો નહીં પણ આપણા બધાના દીકરી દીકરો ભણી જશે. જે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં જે પક્ષ ઓબીસી ધારાસભ્ય સાંસદોને જો બોલવા ન દેતા હોય તો તમારે ત્યાં રહેવાનું ન રહેવું જોઈએ, કારણ કે આપણા બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. એટલે આવું આયોજન અમે કરી રહ્યા છીએ. જે આપણું નામ? મારું નામ ધર્મેશભાઈ ધાપા છે અને ઓબીસી હકીતિકાર જાગૃતિ અભિયાનનો રાષ્ટ્રપ્રમુખ છું. મેરા નામ કે બી બાબરિયા, રિટાયર્ડ કસ્ટમ ઓફિસર, ઓર હમ પિછલે 7 સાલ સે ઓબીસી જાગૃતિ કા અભિયાન લેકે પૂરે ગુજરાત મેં ઘૂમ રહે. અભી 1 સાલ સે હમને યે રથ બનાયા હૈ જો આપ દેખ સકતે હો એ રથ, ઓર એ રથ કે માધ્યમ સે હમ હર તાલુકા હર ડિસ્ટ્રિક્ટ પે જા રહે હૈ ઓર ઓબીસી કે ક્યા હક હૈ, કિતને હક ઉસકો મિલે હૈ, કિતને નહીં મિલે હૈ, ક્યું નહીં મિલે હૈ, કોણ દેના નહીં ચાહતા હૈ, વો પૂરી જાણકારી જો હૈ વો હમ સબ જો સમાજ કે આગેવાન હૈ જો યુવા હૈ ઉસકો હમ પૂરી માહિતી દે રહે. એ ઓબીસી જાગૃતિ જો રથ હૈ વો લોગો કો યે સમજા રહા હૈ કે ઓબીસી કિસી કા હક મારના નહીં ચાહતા હૈ, લેકિન જો લોગ ઓબીસી કા હક માર કે બેઠે હૈ ઉસકો આગાહ કર રહા હૈ કે અભી આપ દૂસરો કા હક મારના બંધ કરો, હમે કિસી કા હક મારના નહીં હૈ, લેકિન હમારા હક માર કે જો બેઠા હૈ વો હક માર કે હમ ઉસકો બેઠને નહીં દેંગે. અભી સબ અગર એ દેશ કે અંદર એ 75 સાલ સે જો સંઘર્ષ હો રહા હૈ વો ભાગીદારી કા હિસ્સેદારી કા હો રહા હૈ તો એ સંઘર્ષ કો અગર ટાલના હૈ, ઇસ દેશ મેં ભાઈચારા નિર્માણ કરના હૈ, ઇસ દેશ કે અંદર જો દેશ કી એકતા બઢાના હૈ તો હર સમાજ કો અપની હિસ્સેદારી મિલની ચાહીએ, તો ઓબીસી જો હૈ વો અપની હિસ્સેદારી જો લોગ માર રહે હૈ ઉસકો બતાને નિકલા હૈ કે હમારી હિસ્સેદારી મારના બંધ કરો, હમ આપકી હિસ્સેદારી મિલે ઉસકે લીએ હમ બિલકુલ 100% સહમત હૈ, લેકિન આપ હમારી હિસ્સેદારી ખા જાઓગે તો વો અભી હમ બરદાસ્ત નહીં કરેંગે. ઓર જો લોગ હમારા હિસ્સા જો ખા રહે ઓબીસી કા હિસ્સા જો ખા રહે અગર વો હમારી હિસ્સેદારી નહીં દેંગે તો સંઘર્ષ હોગા. અભી જો હૈ અભી બોટ બોલ જો હૈ ઉસકી કોર્ટ મેં કે હમારી હિસ્સેદારી મારના બંધ કરો, સબ સમાજ કો દેશ કે અંદર જીતની ભી જો સમાજ હૈ વો સબ સમાજ કો અપની હિસ્સેદારી મિલની ચાહીએ, તભી હમ લોગ જો હૈ વો ભાઈચારા સે આરામ સે સબ લોગ જો હૈ ખુશહાલી સે જી સકતે હૈ. અગર સગે ભાઈ જો હૈ ઉસકો ભી સર જો હિસ્સેદારી ઠીક સે નહીં મિલતી હૈ તો વો દોનો કો બીચ મેં ભી સંઘર્ષ હોતા હૈ, ઝઘડા હોતા હૈ. તો હમ ચાહતે હૈ કે ભાઈ અભી એ દેશ કે અંદર સભી લોગ પઢને લગે હૈ તો સભી કો હિસ્સેદારી મિલની ચાહીએ, હમે વો અપની જો પુરાની આદતે હૈ દૂસરે કા હિસ્સા મારને કી વો હમે બંધ કરની ચાહીએ. મેં આશા કરતા હું કે જો લોગ હિસ્સા માર રહે હૈ વો ઇસ બાત કો સુનેંગે ઓર અપની જો પુરાની આદત હૈ ઉસકો છોડ કે ઇસ દેશ કે સભી સમાજ કે લોગો કો અપના હિસ્સા દેને કી જો એ મુહિમ હૈ ઉસમે વો ભી હમારા સહયોગ કરેંગે. જય ભારત, જય શંકર. જી આપકા નામ? મેરા નામ કે બી બાબરિયા. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.